ખાલી જગ્યા પૂરો પર્યાવરણ ની અંદર આસપાસ પાઠ 13 જો સ્વા લીધી હોય તો એમાં ખાલી જગ્યા છે, ન લીધી હોય તો કઈ ચિંતા ન કરો, બુક માં લખી લ્યો બધું. આજ પ્રશ્ન જવાબ ને આજ ખાલી જગ્યા જે છે એ હું તમને કરાવું છું ને એ જ આપણે આઈએમપી ગણવાના રહેશે. પહેલી ખાલી જગ્યા જો બ્રેઇન લિપિ ખાલી જગ્યા પર આધારિત છે. સેના પર આધારિત છે? બિંદુઓ પર. બિંદુઓ હોય તો બ્રેઇન લિપિ વાંચી શકાય ને? છ બિંદુઓ પર આધારિત છે ને, તો ખાલી જગ્યા આપણે લખી નાખો બિંદુઓ. જો જે વાક્ય બરાબર થઈ ગયું, બ્રેઇન લિપિ બિંદુઓ પર આધારિત છે તો તમારી ખાલી જગ્યા સાચી. બીજું, બ્રેઇન લિપિ ના સર્જક કોણ છે? તો સાવ સહેલું છે, ખાલી પહેલું જ યાદ રાખવાનું છે, લુઈસ અને બ્રેઇલ. ઈ નામ પરથી જ બ્રેઇલ લિપિ નું નામ પડ્યું છે, લુઈસ બ્રેઇલ છે. પછી સીમા ખાલી જગ્યા ની ટીમ માં પસંદ થઈ હતી, કઈ ટીમ માં? ફૂટબોલ. પછી ચોથું, ખાલી જગ્યા લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે, તો કઈ લિપિ? બ્રેઇલ. જે પ્રજ્ઞાચક્ષુ માટે હોય છે, અંધળા લોકો માટે બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યા ની મદદ થી પણ લખી શકાય છે. કોની મદદ થી? અત્યારે કમ્પ્યુટર, કમ્પ્યુટર ને આપણે જોઈએ છે કે અત્યારે એનું મહત્વ ખૂબ વધી ગયું છે. આપણે એક પાઠ પણ એક આપણે કમ્પ્યુટર નો જોઈ શક, આગળ આપણે જોઈશું. હવે પ્રશ્ન જવાબ, તમારા ઘરમાં કોણ કોણ છે? જો જે મહત્વના હતા એ પ્રશ્ન જવાબ મેં અહીંયા કરાવ્યા છે. મારા ઘરમાં દાદા દાદી, પપ્પા મમ્મી, બહેન અને હું, અમે બધા રહીએ છીએ. હવે આમાં તમને પ્રશ્ન જવાબ પાઠ ને અનુલક્ષિત ગમે તે પૂછે તો તમને આવડવા જોઈએ. બીજું, સીમાના દાદીને સારી તકલીફ છે, તો શેની તકલીફ છે? તો કે સીમાના દાદીને પીઠની દુખાવાની તકલીફ છે અને તે જોઈ અને સાંભળી બરાબર શકતા નથી ગડપણના કારણે. ત્રીજો પ્રશ્ન પાછો એવો થયો, ગડપણના લોકોને કેવા પ્રકારની મુશ્કેલી પડે? ઘરડા થઈ જાય તો કેવી મુશ્કેલી પડે? તો આપણે ઘણી વાર જોઈ છે ને, દાદા દાદી આપણા વૃદ્ધ હોય તો બિચારા કેવા લાકડી ને કે હાલતા હોય છે, અથવા તો એ સાંભળતા નથી, વાત વાતમાં આપણને બબે વાર પૂછે છે. તો એને આપણે સરસ રીતે ગોઠવી વાક્ય રચના બનાવી અને જવાબ લખવાનો છે. તો જો ઘડપણમાં લોકો બરાબર જોઈ શકતા નથી, આપણે જોઈએ ને દાદીને આપણે મોતીઓ ઉતરાવીએ છીએ, શા માટે? કારણ કે તેની આંખમાં તેને બરાબર દેખાતું ન હોય તેટલે. હવે બરાબર સાંભળી શકતા નથી, ઘડપણ આવે એટલે સાંભળવાની તકલીફ પણ ઓછી થઈ જાય. દાંત પડી જવાના કારણે કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી, પછી ઘરડા થઈ જાય એટલે દાંત બધાય પડી જાય તો કઠણ વસ્તુ ચાલી શકે નહીં. ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો હોય, ઘણા લોકોના હાથો ધ્રુજતા હોય, તો એ બધી ઘડપણની તકલીફો છે, આવી મુશ્કેલીઓ પડે છે. પછી જો બ્રેઇન લિપિની વિશેષતા શી છે? તો બ્રેઇન લિપિની વિશેષતા શું છે જેથી કરીને આપણે બ્રેઇન લિપિ કહીએ? તો બ્રેઇન લિપિ જાડા પેપર કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હારમાળા, કેટલા બિંદુઓ? 6 બિંદુઓની હારમાળા થી બનેલી હોય છે. આ લિપિ શા માટે છે કે પ્રજ્ઞાચક્ષુ લોકો બ્રેઇન લિપિના બિંદુઓ ઉપસેલા બિંદુઓ પર હાથ ફેરવે અને તે વાંચી શકે, આ તેની વિશેષતા છે. પાંચમું, જે લોકો જોઈ શકતા નથી તેમને કેવી રીતે મદદ કરશો તમે? તો જે લોકો જોઈ શકતા નથી તો એને આપણે કેમ મદદ કરશું? તેનો હાથ ચાલી અને રસ્તો ઓળંગાવીશું. તે પોતાની લાકડીની મદદથી અને વાહનના અવાજની મદદથી રસ્તો પોતાની જાતે ઓળંગી શકે છે, પરંતુ આપણે એને સરસ રીતે આરામથી રસ્તો પસાર કરવા એને આપણે મદદ કરીશું, હાથ ચાલીને રસ્તો ઓળંગાવીશું. બસમાં બેસવા માટે સીટ આપીશું અને દાદરો કે બસમાં ચડવા માટે જે પગથિયા હોય તેમાં આપણે એનો હાથ ઝાલીને મદદ કરીને પગથિયા ચડાવીશું. તો આવી રીતે આપણે આંજના લોકો અથવા તો પ્રજ્ઞાચક્ષુ લોકોને આપણે એને મદદ કરીશું. અહીંયા આપણે પાઠ 13 ના ખાલી જગ્યા અને પ્રશ્ન જવાબ જોયા. તમારે આ પ્રશ્ન જવાબ ખાલી જગ્યા નોટબુકમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. થેન્ક યુ.